नमस्कार विद्यार्थी मित्रों, विषय नामना मूळ तत्वों धोरण 11 चैप्टर नंबर 2। आजे आपणे स्वाध्यायनो दाखला नंबर 4 टेक्स्टबुक पाना नंबर 50 पर आवेलो छे ए दाखला विषे अभ्यास करीए छे। आ दाखलानी अंदर आपणे शुं जोवानुं हतुं, नीचेना व्यवहारो नीलिमाना चोपड़े कया खाते उधार थशे અને કયા ખાતે જમા થશે એ કારણ આપીને જણાવવાનું છે કે કયા ખાતે ઉધાર થશે, કયા ખાતે જમા થશે એવા અગાઉ પણ આપણે શીખાતા, પણ આજનો દાખલો સ્પેશિયલ એ છે કે એમાં કયું ખાતે ઉધાર થશે અને કયા ખાતે જમા થશે ને એનું રીઝન પણ આપણે આપવાનું છે કે શું કામ ભાઈ આ ઉધાર થયું, શું કામ આ જમા થાય છે। તો વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો, આ દાખલાની અંદર તમને 15 વ્યવહારો આપ્યા છે ટોટલ। તો 15 વ્યવહારો મોટાભાગે અલગ અલગ પ્રકારના બધા વ્યવહારો એમાં આવી જાય છે આમ તો બરાબર વિશેષ ધ્યાન આપી અને શીખજો કે જેમાં કયું ખાતું ઉધાર થશે, કયું જમા થશે, એ શા માટે થશે એનું કારણ પણ આપણે જણાવવાનું છે। તો જો રકમમાં તમને આ રીતે જે મેં લખ્યા છે વ્યવહારો એ આપેલા છે, હવે એના જવાબરૂપે બધામાં આપણે એક ઉધાર થશે ને એક જમા થશે, એક ઉધાર એક જમા થશે અને એની બાજુમાં જ આપણે એનું કારણ પણ દર્શાવું કે ભાઈ આ શું કારણ થઈ ઉધાર થયું, શું કારણ થઈ જમા। તો ચાલો વિદ્યાર્થીઓ એક પછી એક લેતા જઈએ વ્યવહારોને। જો રૂપિયા 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો, તો વાત કરી એમ કે ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત કંઈ લાવે તો એની એક અસર મૂડી ખાતે થશે અને એ જે લાવ્યો હોય એ ઉધાર થશે। તો ધંધાનો માલિક શું લાવ્યો છે, રોકડ લાવ્યો છે। તો પહેલું જ યાદ રાખજો, એક થશે રોકડ ખાતે, બરાબર ને, એક મૂડી ખાતે। ચાલો હવે કોણ ઉધાર થશે, કોણ જમા થશે એ જોઈએ। તો કે રોકડ ખાતે ઉધાર થશે, શું કામ, તો કે રોકડ ધંધામાં આવે છે એટલે રોકડ ખાતે ઉધાર થશે, અને મૂડી તો કે ધંધાનો માલિક ધંધાને રોકડા આપે છે મૂડી તરીકે, ધંધાનો માલિક કાંઈ પણ ધંધાને આપે ને તો એની મૂડી ગણાય એટલે મૂડી ખાતે જમા થશે। તો હવે જો આ બાજુમાં આપણે કારણ લખીએ છીએ કે રોકડ ધંધામાં આવે છે, આ એનું કારણ છે ને, એટલે ઉધાર થાય રોકડ ખાતે, અને મૂડી ખાતે જમા એટલે થશે કે ધંધાનો માલિક ધંધાને રોકડ આપે છે એટલે એની મૂડી ગણાય, ધંધાનો માલિક ધંધામાં કાંઈ આપે ને પોતાની અંગત વસ્તુ એ મૂડી કહેવાય। તો આ પહેલું। બીજું કે રૂપિયા 10,000ની જસલીન પાસેથી લોન લીધી, જો આ નવો વ્યવહાર છે એટલે ખાસ ધ્યાન આપજો। રૂપિયા 10,000ની આપણી પેઢી છે, આપણે જસલીન નામના વ્યક્તિ પાસેથી 10,000 ઉછીના લીધા, લોન તરીકે લીધા છે। હવે લોન લીધી છે એટલે લોન પેટે શું આખો વ્યવહાર વિચારો કે આપણે કોઈક પાસેથી ઉછીના લઈએ, પૈસા નાણાં લઈએ એટલે રોકડ ધંધામાં આવે એટલે મીન્સ કે રોકડા દે ને લોન તરીકે, તો વ્યક્તિ તો લોન તરીકે રોકડા દે, બેંકમાંથી લોન લ્યો ને તો બેંકવાળા નાણાં રોકડા ના આપે, એ ચેક કે ડ્રાફ્ટ કેમ આપે, એ સીધા આપણા બેંકના ખાતામાં આવી જાય। પણ વ્યક્તિ કોઈ પાસે કે અન્ય પેઢી પાસેથી કે લેતા હોય નાણાં તો એ નાણાં આપતા હોય આપણે। તો જો જસલીન પાસેથી આપણે લોન લીધી એટલે રોકડ એ આપણે આપશે એટલે એક વ્યવહાર વિચારો તો રોકડ ધંધામાં આવે છે એટલે રોકડ ખાતે ઉધાર થશે, રોકડ ધંધામાં આવે છે એટલે રોકડ ખાતે ઉધાર, એટલે અહીં કારણમાં લખશું રોકડ ધંધામાં આવે છે, આ એનું કારણ। હવે બીજી અસર, જસલીન પાસેથી લોન લીધી, હવે કોઈ પણ પાસેથી તમે લોન લેશો તો એ આપણું દેવું ગણાશે, કારણ કે આપણે એને દેવાના હોય નાણાં, તો દેવું મેં કીધું એમ કે હંમેશા જમા થશે એટલે લોન લીધી હોય ને તો લોન જેની પાસેથી લોન લીધી એના લોન ખાતે જમા કરવાનું, લોન આપણે કોકને આપી હોય અથવા ઉછીને આપ્યા હોય તો એ આપણું લેણું કહેવાય તો એ ઉધાર થશે, પણ અહીંયા જો લોન લીધી છે ને જસલીન પાસેથી લોન લીધી તો અહીંયા લખવાનું થશે બીજી અસર કે જસલીનની લોન ખાતે જમા થશે, અને કારણમાં તમે લખી શકો છો કે જસલીન લોન આપનાર છે અથવા તો જસલીન પાસેથી લોન લીધી એ પેટે દેવું બન્યું છે,
એટલે આપણે શોર્ટમાં લખી નાખીએ જસલીન આપનાર છે. ત્યાર પછી ત્રીજું, 30,000 બેંકમાં ભરી અને ખાતું ખોલાવ્યું. આવો જ વ્યવહાર આપણે આગળ પણ જોયો હતો કે આપણે 30,000 રૂપિયા ધંધામાંથી લઈ ગયા અને બેંકમાં આપ્યા અને બેંકમાં ખાતું ખોલાવ્યું. એટલે એક અસર રોકડ ધંધામાંથી જશે, બીજી અસર બેંક ખાતે આવશે ને, કારણ કે બેંકમાં એટલા નાણાં પાછા આવશે. તો અહીંયા આપણે બેંકમાં આવે છે ને એટલે બેંક ખાતે ઉધાર થશે, અને રોકડ ધંધામાંથી જશે એટલે રોકડ ખાતે જમા થશે. હવે કારણ લખીએ તો જો બેંક ખાતે ઉધાર શું કામ થશે, તો કે બેંક સિલક વધે છે, બેંકમાં સિલક વધે અથવા બેંકમાં નાણાં આવે છે આપણા ખાતામાં એટલે બેંક સિલક વધે છે, અને રોકડ ધંધામાંથી જાય છે, રોકડ ધંધામાંથી જાય છે. આ એનું કારણ, રોકડ ધંધામાંથી જાય છે અને બેંક સિલક વધે છે એટલે બેંક ખાતે ઉધાર રોકડ ખાતે જમા. ત્યાર પછી ચોથું, 8,000 કમ્પ્યુટર ખરીદ્યું. જો માલ નથી ખરીદ્યો, કમ્પ્યુટર ખરીદ્યું છે. તો કોઈ પણ ધંધામાં મિલકત ખરીદવામાં આવે એટલે મિલકત ધંધામાં આવે તો જે તે મિલકતનું નામ આપ્યું હોય એ આવે એટલે એના ખાતે ઉધાર થશે. અને સામે આપણે શું આપ્યું છે કે બાકી રેખા છે, તો કે કાંઈ પેઢીનું નામ નથી એટલે બાકી નથી રેખા એટલે રોકડા જ આપી દીધા હોય. તો ચાલો પહેલાં 8,000 કમ્પ્યુટર ખરીદ્યું એટલે કમ્પ્યુટર ધંધામાં આવે છે એટલે કમ્પ્યુટર ખાતે શું થશે, ઉધાર. અને સામે આપણે શું જશે, રોકડ. તો રોકડ ખાતે જમા, કમ્પ્યુટર ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. કમ્પ્યુટર ખાતે ઉધાર શું કામે, તો કે કમ્પ્યુટર ધંધામાં આવે છે, બરાબર, મિલકત ધંધામાં ટૂંકમાં આવે છે અને રોકડ ધંધામાંથી જાય છે, રોકડ જાય છે. આ કારણે નેક્સ્ટ, 1,000 સ્ટેશનરી ખરીદી. તો જો અહીંયા ધ્યાન આપજો કે માલ તો નથી જ ખરીદ્યો એટલે તો ખરીદ ખાતે નહીં લખવાનું, હજી સ્ટેશનરી લઈ ખરીદી છે તો એ પણ આપણો ખર્ચ છે એટલે સ્ટેશનરી ખાતે ઉધાર થશે. અને ધંધામાંથી રોકડેથી જ ખરીદી છે, કારણ કે પેઢીનું નામ નથી કહે એટલે, તો રોકડ ધંધામાંથી જશે એટલે રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. રોકડ જશે અને સ્ટેશનરી આવે છે, સ્ટેશનરી ખર્ચ કહેવાય ખાસ યાદ રાખવું. તો સ્ટેશનરી ખર્ચ થયો અને રોકડ ધંધામાંથી જાય છે. આ રીતે ત્યાર પછીનું છે, 20,000 ખરીદી કરી. હા, તો આ વ્યવહારમાં કઈ વસ્તુ ખરીદી કે આ તેવું કાંઈ કીધું નથી. 20,000 ખરીદી કરી તો તમારે માની લેવાનું કે એ ધંધાનો માલ જ ખરીદ્યો હોય, ધંધા માટે જે વ્યવહાર થતો એમાંથી માલ ખરીદ્યો હોય. તો માલ ખરીદ્યો હોય એટલે એક અસર મેં કીધું એમ કે ખરીદ ખાતે ઉધાર થશે, કારણ કે ધંધામાં માલ આવે છે. અને રોકડેથી જ ખરીદ્યો છે, કારણ કે એમાં પેઢીનું નામ કે કશું નથી એટલે રોકડ ખાતે જમા. હવે કારણમાં લખવાનું છે કે માલ ખરીદ્યો એટલે માલ ધંધામાં આવે છે, માલ ધંધામાં આવે છે અથવા માલની ખરીદી કરી છે અને રોકડ ધંધામાંથી જાય છે. આ એનું કારણ. ત્યાર પછી હવે સાતમું લઈએ, 30,000 રમણ પાસેથી ખરીદી કરી. માલ રમણ પાસેથી માલની ખરીદી કરી. તો જો એમાંય બીજી કાંઈ ખરીદી એવું કાંઈ કીધું નથી કે યંત્ર લીધું, ઓલું લીધું, રમણ પાસેથી ખરીદી કરી તો તમારે સમજી લેવાનું કે માલની જ ખરીદી કરી હોય. તો આમાંય ખરીદી તો કરી જ છે એટલે એક અસર ખરીદ ખાતે આવશે જ, ખરીદ ખાતે ઉધાર થાય. તો હવે જમા કોણ થશે, તો કે જો વ્યક્તિનું નામ છે અને આ વ્યવહાર રોકડ વ્યવહાર નથી, બરાબર, કારણ કે રોકડા દીધા કે ચેક આપ્યો એવું નથી કીધું, રમણનું નામ છે એટલે ઉધાર વ્યવહાર હોવાથી શું આવશે, રમણ ખાતે જમા. ખરીદ ખાતે ઉધાર શું કામ થશે, તો કે માલ
ધંધામાં આવે છે અને રમણ રમણ આપનાર છે. માલ આપનાર બને છે આપણા માટે, આપનાર હોય તો જમા. ત્યાર પછી 15,000નો માલ 28,000માં રોકડેથી વેચો. આપને માલ 15,000નો પડ્યો તો એ માલ આપણે 28,000 રૂપિયામાં રોકડેથી વેચી દીધો છે, તો વેચ્યો છે એટલે વેચાણ ખાતે જમા થશે. માલ વેચ્યો હોય તો વેચાણ ખાતે જમા. હવે કેવી રીતે વેચ્યો છે જોવોજી, તો કે રોકડેથી વેચ્યો એટલે રોકડ ધંધામાં આવશે. એટલે રોકડ ખાતે ઉધાર થશે, રોકડ ધંધામાં આવે એટલે રોકડ ખાતે ઉધાર, અને વેચ્યો છે માલ એટલે વેચાણ ખાતે જમા થશે. હવે રીઝન જોઈએ કે રોકડેથી ખરીદ્યો તો રોકડેથી વેચ્યો તો એટલે રોકડ ધંધામાં આવે છે, એટલે એ લખવાનું રોકડ ધંધામાં આવે છે. અને વેચાણ ખાતે જમા શું કહેતો કે માલ વેચ્યો છે એમ લખો તો હાલે, અથવા તો માલનું વેચાણ કર્યું, અથવા માલ ધંધામાંથી જાય છે. વેચો એટલે જાય, જાય તો જમા થાય, આવે તો ઉધાર થાય, એ રીતે. ત્યાર પછી 9મું, 8,000નો માલ 15,000માં નીલાને વેચો. 8,000નો માલ આપને પડ્યો તો એ 15,000 રૂપિયામાં નીલાને વેચ્યો. વેચ્યો છે એટલે આમાં માલ વેચ્યો છે, જો કીધું છે ને માલ વેચ્યો છે એટલે વેચાણ ખાતે જમા થશે. પણ ઉધાર છે ને અહીંયા નીલાનું નામ છે, એટલે કે રોકડેથી નથી વેચ્યો, ઉધાર ઉપર વેચ્યો છે, એટલે કે શાખ ઉપર વેચ્યો છે. તો અહીંયા આવશે નીલા ખાતે ઉધાર થશે અને વેચાણ ખાતે જમા થશે. હવે વેચાણ ખાતે તો જમા થાય એટલે નીલા ખાતે ઉધાર થશે. હવે એ શા માટે, તો કે વેચાણ ખાતે જમા એટલે થશે કે માલ ધંધામાંથી જાય છે, અને અહીંયા નીલા છે એ લેનાર બનશે. નીલા લેનાર છે એટલે આપણે એને માલ વેચીએ એટલે એ લેનાર બનશે. 10મું, 2,000નો માલ રમણને પરત કર્યો. પહેલાં તમે જો રમણ પાસેથી આપણે માલ ખરીદ્યો હતો ને, હવે એને માલ આપણે પાછો દઈએ છીએ. તો એક અસર તો ખરીદેલો માલ પાછો દઈએ ને કોઈને, એટલે ખરીદ માલ પરત ખાતે આવશે. અને બીજી અસર કોના ખાતે આવશે, તો કે રમણ ખાતે, કારણ કે જાય ઉધાર ઉપર જ માલ પાછો પરત દીધો છે. ખરીદ્યો તો એ ઉધાર ઉપર ને માલ એ પાછો ઉધાર ઉપર દીધો કહેવાય. તો ખરીદ માલ પરત ખાતે અને રમણ ખાતે એમ બે પહેલાં અસર આવશે. રમણ ખાતે અને ખરીદ માલ પરત ખાતે. હવે જો રમણ ખાતે અને ખરીદ માલ પરત ખાતે, આપણે શોર્ટમાં જોયું હતું ને કે ખરીદ ખાતે હંમેશા ઉધાર થશે અને ખરીદ માલ પરત ખાતે હંમેશા જમા થશે. હાલો એ રીતે વિચારીએ તો અહીંયા એ આવશે, પણ શું કામે જમા થશે ખબર? તો કે ખરીદેલો માલ પાછો દે એટલે માલ ધંધામાંથી જાય છે, એટલે માલ ધંધામાંથી જાય છે એટલે હો. અને રમણ ખાતે ઉધાર થશે તો શું કામે? તો કે ખરીદેલો માલ પાછો તમે દો તો રમણ શું બનશે? ખરીદ્યો હોય આપણે પહેલાં તો એને આપ્યો હોય આપણે, પાછો દે એટલે એ શું બને? લેનાર બનશે. એટલે અહીંયા લખવાનું છે રમણ લેનાર છે, કારણ કે રમણ લેનાર બને છે. જો વ્યક્તિના એંગલથી વિચારો તો એમ વિચારો કે લેનાર છે કે આપનાર છે. તો આપણે ખરીદેલો માલ પાછો દે એટલે એ લેનાર બને, લઈ જાય એટલે લેનાર છે, અને ધંધામાંથી માલ જાય છે એટલે ખરીદ માલ પરત ખાતે જમા. 1,500નો માલ નીલા એ પરત કર્યો. તો જો આગળના વ્યવહારમાં છે ને 9મામાં નીલાને આપણે વેચ્યો હતો, હવે એ નીલાએ આપને 1,500નો માલ આપને પરત કર્યો. તો સામેવાળા વ્યક્તિ આપને માલ પરત કરે તો એ વેચાણ માલ પરત હોય. આપણે કોઈને માલ પરત કરીએ, મતલબ ને પરત કરીએ ને, ખાસ યાદ રાખજો, એટલે ખરીદ માલ પરત આવે, અને એ આવે ને એ પરત સામેવાળી વ્યક્તિ આપણે પરત કરે ને એ વેચાણ માલ પરત હોય. તો વેચાણ માલ પરત ખાતે હંમેશા ઉધાર જ થશે. ખરીદ માલ પરત જમા થાય, વેચાણ માલ પરત ઉધાર થાય, અને નીલા નામ છે એટલે નીલા ખાતે ઉધાર થશે, નીલા આપનાર બનશે એટલે નીલા ખાતે જમા થશે.
હવે જો વેચાણ માલ પરત એટલે વેચવો હોય ત્યારે જાય, એ પરત કરે એટલે પાછો માલ આવે, એટલે માલ ધંધામાં આવે છે એટલે ઉધાર થાય. માલ ધંધામાં આવે છે આ એનું કારણ. અને લીલા ખાતે જમા શું કામ બનશે? તો કે એ માલ આપણે પાછો દઈએ એટલે શું બને? એ આપનાર બનશે આપણા માટે. એટલે લીલા આપનાર છે, લીલા માલ આપનાર છે. તો આ રીતે હવે આગળ જોઈએ 12મું. રૂપિયા 500 લારી ભાડાના ચૂકવ્યા. ચૂકવ્યા શબ્દ છે એટલે એ વ્યવહાર રોકડ વ્યવહાર છે, એટલે એક અસર રોકડ ખાતે આવશે. ચૂકવ્યા એટલે રોકડ ધંધામાંથી જાતી હોય એટલે રોકડ ખાતે જમા આવશે. તો ઉધાર કોણ આવશે? તો કેના માટે ચૂકવા છે? લારી ભાડા માટે. તો અહીંયા લખવાનું થશે લારી ભાડા ખાતે ઉધાર, અને રોકડ ધંધામાંથી જાય છે એટલે રોકડ ખાતે જમા. બરાબર. હવે લારી ભાડા ખાતે ઉધાર શું કામ થયું ને રોકડ ખાતે જમા શું થયું એનું કારણ? તો કે લારી ભાડા ભાડું ધંધાનો ખર્ચ કહેવાય, ખર્ચ છે. એટલે ખર્ચ હોય એટલે હંમેશા ઉધાર થાય, લારી ભાડું ખર્ચ કહેવાય. અને રોકડ ખાતે જમા શું કામ થયું? તો રોકડ ધંધામાંથી જાય છે, રોકડ ધંધામાંથી જાય છે એટલે રોકડ ખાતે જમા થશે. હવે ત્યાર પછી 13મું. રૂપિયા 200નો માલ આગથી નાશ પામ્યો. આ એક અન્ય વ્યવહાર છે, ખાસ યાદ રાખજો. આ એક વ્યવહારમાં ખાસ ધ્યાન આપજો. જો ધંધામાંથી કોઈ પણ માલ વેચ્યા વગર અન્ય રીતે માલની જાવક થાય, મતલબ માલ ચોરાઈ જાય, આગમાં નાશ પામે, વરસાદમાં પલળી જાય, ઉપાડથી માલિક લઈ જાય, જાહેરાતમાં આપણે માલ અંગ આપીએ, નમૂના તરીકે આપીએ, એમ ધંધાનો માલ છે ને કોઈ અન્ય માધ્યમથી ધંધામાંથી જાય, વેચાણ કરીએ તો વેચાણ ખાતે આવે પણ અન્ય રીતે માલ ધંધામાંથી જાય, ચોરીથી જાય, આગથી જાય, વરસાદમાં પલળી જાય, અંગત વપરાશ માટે લઈ જાય, તો વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો, તો એટલો માલ ધંધામાંથી જો જાય ને ત્યારે એટલી ખરીદી ઘટાડવાની છે. આ એક નવો નિયમ પ્રમાણે આવ્યું છે. તો એટલું તમારે ખરીદ ખાતે જે ઉધાર થતું હતું ને એ જમા કરવાનું છે. એટલી ટૂંકમાં ખરીદી જે આવી હોય ને એની ઓછી બતાવી દેવાની. આ ખાસ યાદ રાખવાનું છે કે અન્ય રીતે ધંધામાંથી માલ જાય ત્યારે એક અસર ખરીદ ખાતે જમા કરવાની છે. બરાબર. એટલે ખરીદ ખાતે જમા થશે, એક અસરો ખરીદ ખાતે જમા. નહીતર જો માલ ખરીદો ત્યારે ઉધાર થાય ખરીદ ખાતે, જો આ જોયું ખરીદ ખાતે ઉધાર ખરીદો ત્યારે, પણ અન્ય રીતે માલ જાય તો વેચ્યા વગર વેચાણ કરીએ એ સિવાયના અન્ય કોઈ પણ માધ્યમથી ધંધામાંથી માલ ઓછો થાય જાય તો એટલી ખરીદી જમા બતાવવાની છે, એટલે કે ખરીદ ખાતે જમા કરવા. હવે કયા માધ્યમથી માલ ગયો છે એ ઉધાર થશે, મતલબ નુકસાનથી હોય, ઘણીવાર ઉપાડ કર્યો, અંગત વપરાશ માટે લઈ જાય તો ઉપાડ આવે, નમૂના તરીકે જાહેરાતમાં દીધો હોય તો જાહેરાત ખર્ચ આવે, આગમાં નાશ પામ્યો હોય તો આગના નુકસાન ખાતે આવે, ચોરાઈ ગયો હોય તો ચોરીથી નુકસાન આવે, એમ અલગ અલગ કયા માધ્યમથી જાય છે માલ એ જોવાનું. તો અહીંયા આગમાં નાશ પામ્યો છે એટલે અહીંયા શું આવશે? આગથી નુકસાન ખાતે ઉધાર થશે. નુકસાન ખાતે શું થશે? ઉધાર થશે. તો અહીંયા લખવાનું છે કે આગથી નુકસાન થયું છે એનું કારણ. નુકસાન હોય તો ઉધાર થાય ને, આપણે જોઈએ ને નુકસાન કોઈ પણ ઉધાર થશે. ખરીદ ખાતે જમા શું કામ થઈ છે? તો કે માલ ધંધામાંથી જાય છે, અન્ય રીતે ધંધામાંથી માલ જાય છે એટલે આ એક ખાસ અલગ વ્યવહાર છે, ધ્યાન આપજો. બરાબર. 14મું. રૂપિયા 5000 કમિશનના મળ્યા. મળ્યા શબ્દ છે એટલે શું મળ્યું હોય આપને? કમિશનના મળ્યા એટલે શું મળ્યું હોય? રોકડા. બરાબર ને? કમિશનના આપણે મળે એટલે વિચારો રોકડા ધંધામાં આવ્યા હોય એટલે રોકડ ખાતે ઉધાર થશે. રોકડ ધંધામાં આવે એટલે રોકડ ખાતે ઉધાર, અને કમિશનના મળ્યા છે એ આવક કહેવાય આપણે. આવક હોય તો જમા થશે, તો કમિશન ખાતે જમા. રોકડ ખાતે ધંધા ઉધાર શું કામ થાય છે? તો કે રોકડ ધંધામાં આવે છે, રોકડ ધંધામાં આવે છે. અને કમિશન ખાતે જમા શું કામ થાય? તો કમિશન આપણી આવક છે, કમિશન આવક છે.
બરાબર, એટલે એને જમા કરી છે, આવક જમા થાય, ખર્ચ ઉધાર થાય. આવા અલગ અલગ થોડા થોડા જે કટકા નિયમના છે, જે આપણે આને આગળના લેક્ચરમાં જોઈએ ને, એ તમારે ખાસ યાદ રાખવાના છે અને વારંવાર પુનરાવર્તન કરવાનું, તો તમને યાદ રહી જશે, તો તમને આ સરળતાથી આવડશે. 15મું, 2000 પગાર ચૂકવ્યો. ચૂકવ્યો એટલે આપણે રોકડા આપ્યા હોય પગારના, આપણા કર્મચારી હોય ને એને પગાર ચૂકવો હોય તો શું ચૂકવીએ આપણે? રોકડા. રોકડ ધંધામાંથી જાય, રોકડ ખાતે જમા થશે, જાય તો રોકડ આવે તો ઉધાર, ને જાય તો જમા. હવે કોના ચૂકવા હતા? પગારના. એ ખર્ચ કહેવાય ને, તો પગાર ખાતે ઉધાર, પગાર ખાતે ઉધાર, અને રોકડ ધંધામાંથી જાય એટલે રોકડ ખાતે જમા. પગાર ખાતે ઉધાર શું કામ? તો કે પગાર ધંધાનો ખર્ચ છે, અને રોકડ ખાતે જમા શું કામ કર્યું? રોકડ ધંધામાંથી જાય છે. તો વિદ્યાર્થીઓ, આ રીતે વ્યવહારોમાં બે અસર અને કયું ખાતું ઉધાર થશે, કયું ખાતું જમા થશે, એનો આ સ્વાધ્યાયનો આપણે દાખલો જોયો. હવે વિદ્યાર્થીઓ, તમે આ પ્રકારના દાખલાઓની પ્રેક્ટિસ કરવાની રહેશે, ઘણી બધી પ્રેક્ટિસ કરવી પડે, ત્યારે તમારા મગજની અંદર આ એક નવી વાત છે એ ધીરે ધીરે એની ડપ પડી જશે અને તમને આવડશે. એના માટેના અમુક જે ક્લુ આપ્યા હોય, અમુક જે તમને શોર્ટ રસ્તા આપ્યા હતા, કે ખરીદ ખાતે હંમેશા ઉધાર થાય, વેચાણ ખાતે જમા થાય, ખરીદ માલ પરત ખાતે હંમેશા જમા થશે, વેચાણ માલ પરત હોય તો ઉધાર થશે, મિલકત ખરીદીએ તો મિલકત ખાતે ઉધાર થાય, આવા જે અલગ અલગ સ્લોગનો છે એ તમારે યાદ રાખવાના છે, તો એનાથી તમને ઝડપથી આ વસ્તુ કયું ખાતું ઉધાર થશે, કયું ખાતું જમા થશે એ આવડશે. શરૂઆત છે એટલે તમને થોડુંક નવું લાગે, પણ જેમ જેમ તમે પ્રેક્ટિસ કરો એટલે તમારે અમુક પછી નિયમોનો ફોલો ના કરવા પડે, ઓટોમેટિકલી તમને આવડી જશે. ઓકે વિદ્યાર્થીઓ, થેન્ક યુ.